નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી ડી શાહે જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રીઓને તેમના વિભાગના નિયમિત બજેટની પ્રોવિઝનમાં સમાવેશ થઈ શકતા ન હોય તેવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની દરખાસ્ત ત્વરે જિલ્લા કલેક્ટર શ્રીને મોકલવા સૂચના આપી છે, જેથી કરીને આવા પ્રોજેક્ટ્સનો અમલીકરણ સીએસઆર ફંડ હેઠળ આવરી લઈને જિલ્લાના પ્રજાકીય સુખાકારીના કામો હાથ ધરીને જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના માનવીને લાભાન્વિત કરાશે। જિલ્લા કલેક્ટર શ્રી ડી એ શાહના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેક્ટરના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સફરિયાદ શ્રી નીરજકુમાર પ્રાંત અધિકારી શ્રી કેડી ભગત અને શ્રી દીપક બારિયા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી ડી એ શાહે વધુમાં તપાસ અમલીકરણ અધિકારીશ્રીઓને જે તે પ્રોજેક્ટ્સના અને કાર્યયોજનાના અમલીકરણ બાબતોને बाकी नाम तो फॉलो में लगे थे।